વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયો કિનારો વર્ષોથી પ્રવાસીઓને ફિલ્મ સિરિયલના શૂટિંગ માટે જાણીતો વિસ્તાર છે, જેમાં વન વિભાગની પરમિશન મેળવી ફિલ્મ સિરિયલના પ્રોડક્શન હાઉસ કલાકારોના કાફલા સાથે આવે છે. શરૂના ઝાડના ઘેઘુર વનમાં સારા દ્રશ્યો કેમેરામાં કંડારે છે. જોકે ગત વર્ષે આખું કોરોનામાં ગયા બાદ હવે કોરોના સંક્રમણ ઘટતા છેલ્લા બે મહિનામાં પ્રોડક્શન હાઉસે ફોરેસ્ટ પાસે શૂટિંગની પરમિશન મેળવી 20,000ની રેવન્યુ સરકારની તિજોરીમાં જમા કરાવી છે. વર્ષ 2019-20માં 3.85 લાખની રેવન્યુ જમા થઈ હતી. વન વિભાગની જરૂરી ફી વસૂલ કરી શૂટિંગની પરમિશન આપે છે. વન વિભાગ જરૂરી ફી વસૂલ કરી આપે છે અને શૂટિંગની પરમિશન વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે વૃંદાવન સ્ટુડિયો અને ગોવાડા ખાતે એમ બે ફિલ્મ સિરિયલના શૂટિંગ માટે સ્ટુડિયો છે. ઉમરગામ દરિયા કિનારે અને નારગોલ દરિયા કિનારે તેમજ આસપાસના વિસ્તારમાં પ્રોડક્શન હાઉસ કલાકારોના કાફલા સાથે ઇન્ડોર અને આઉટડોર શૂટિંગ કરે છે, જેમાં મોટે ભાગે વલસાડ વન વિભાગ હસ્તકના શરૂના વનનું આકર્ષણ વધુ હોય છે, જે માટે વન વિભાગ જરૂરી ફી વસૂલ કરી શૂટિંગની પરમિશન આપે છે અને અહીંયા સસ્તા દરે કુદરતી સૌંદર્યથી ભરપૂર સારા દ્રશ્યો કંડારી શકાય છે. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા ગત આખું વર્ષ સુમસામ રહેલો વન વિભાગનો વન વિસ્તાર ફરી શૂટિંગના ધમધમાટથી સરકારી તિજોરી છલકાવી શકે છે. ઉમરગામ તાલુકામાં દરિયા જ કિનારો આવેલો છે, તે ખૂબ જ સુંદર અને રમણીય છે. તેના કારણે જ ત્યાં ખૂબ પ્રવાસીઓનું પણ આકર્ષણ, પ્રવાસીઓ માટે પણ આકર્ષણ રહે છે. તેમજ જે ફિલ્મી સ્ટુડિયો અથવા સિરિયલના જે સ્ટુડિયો હોય છે, જે આપણે ગોવાડા ખાતે એક સ્ટુડિયો છે, તેમજ આપણે ઉમરગામમાં પણ એક સ્ટુડિયો છે, જેમાં જે પણ સિરિયલનું અથર બીજું કોઈ પણ શૂટિંગ થતું હોય છે, તો તેના માટે આપણે જે દરિયા કિનારાની આસપાસ જે જંગલ વિસ્તાર આવેલો છે, કેમકે ત્યાં દરિયા કિનારે આપણે સરુના જંગલ બહુ સારા વિકાસ થયેલા છે, તેમજ આખા આખા મોટા પેચ કે જ્યાં ખૂબ જ સુંદર દ્રશ્યો તેમને કંડારી શકતા હોય છે, તો આવા વિસ્તારમાં શૂટિંગ કરવા માટે તેઓ આપણી પાસે પરમિશન માગતા હોય છે. તો જંગલ વિસ્તારમાં પરમિશન કરવા માટે આપણે એમને એડવાન્સમાં પરમિશન આપતા હોય છે અને તે આપણને પછી આટલા દિવસોની ગણતરી કરીને કે આટલા દિવસ તમારે શૂટિંગ કરવાનું થાય છે તે પ્રમાણે આપણે શૂટિંગની પરમિશન આપતા હોય છે. અને 2019-20ની વાત કરું તો 2019-20માં આવી રીતના આપણે જે શૂટિંગ મારફત 77 ડેઝ જેટલું શૂટિંગ થયેલું હતું ત્યાં, તેના પાસેથી આપણે એ પ્રમાણે 385,000 જેટલી ફીઝ વસૂલાત કરી છે, જે આરએફઓ કક્ષાએ ચલણ ઇસ્યુ કરીને આપણે ફી ઇસ્યુ આપણે કલેક્ટ કરતા હોય છે. 2020-21માંથી જ્યાંથી કોરોના માહોલ આવી ગયો છે કોરોના વાયરસના કારણે, શૂટિંગ 2020-21માં સદંતર પૂર્ણ સંપૂર્ણ રીતે બંધ રહેલું હતું. તેથી 2020-21માં આપણે કોઈ પણ શૂટિંગના માધ્યમથી કોઈ આપણે સરકારને આવક થયેલી નથી. ત્યારબાદ 2021-22માં થોડુંક હવે કોરોનાના સંક્રમણના થોડાક રાહત બાદ હવે થોડુંક શૂટિંગ ચાલુ થયું છે, જેમાં છેલ્લા બે મહિનામાં આપણે 4-1 દિવસ જેટલું શૂટિંગની આપણે પરમિશન આપી છે, તેમાં 20-1 હજાર જેટલા આપણે રેવન્યુ પણ ઇન્કમ થઈ છે. તેમ જોતાં હાલમાં જેમ ભવિષ્યમાં આપણે જેમ કોરોનાનું સંક્રમણ ઓછું થશે, તેમજ આ આપણો ખૂબ જ સુંદર વિસ્તાર લોકોને ધ્યાને આવશે, તો તે પ્રમાણે આમાં શૂટિંગના પણ ખૂબ જ સારા સ્કોપ રહેલા છે, તેમજ તેની આપણે વિસ્તારની પણ કોઈ પણ નુકસાન ન થાય તે પ્રમાણે જ અમે પરમિશન આપતા હોય છે, જેથી ત્યાં કચરો અને કોઈ કટિંગ કે અન્ય કોઈ બીજા કે દવા લાગવા જેવા પ્રશ્નો પણ ઉપસ્થિત ન થાય તેની પણ અમે ખાસ તકેદારી રાખતા હોય છે. તેની જ બાંહેધરી પર આપણે જે શૂટિંગ પરમિશનની એજન્સી હોય છે એની પરમિશન વખતે આપણે લેતા હોય છે. તો આ જ પ્રમાણે ભવિષ્યમાં પણ અને ભવિષ્યમાં હાલમાં પ્રવાસન સ્થળ તરીકે પણ, તેમજ શૂટિંગના સ્થળ તરીકે પણ વિકાસ કરવા માટે વધુ વધુ આપણને પ્રગતિ થતી રહે તથા જ સરકારને ત્યાં શૂટિંગ મારફત આવક મળતી રહે તેના ખૂબ પ્રયત્ન કરવામાં આવશે.